ધોરાજી પંથકમાં દાડમનું વાવેતર કરતા ખેડૂતો કોરોના વાયરસને પગલે લોકડાઉન અને માવઠાનો માર લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દાડમની ખેતી કરતા ખેડૂતો બન્યા ચિંતાતુર। પહેલા કમોસમી વરસાદને કારણે અને ત્યારબાદ કોરોના વાયરસના પગલે લોકડાઉનના પગલે નુકસાન તથા ત્યારબાદ માવઠાની માર અને લોકડાઉનના કારણે ધાર્મિક જગ્યાઓ બંધ અને લગ્ન પ્રસંગ પણ બંધ હોવાથી દાડમ લેવાલી ન હોય જેથી વેપારીઓ ખરીદી માટે આવતા નથી। દાડમ ઘણો દાડમ પાક ખરી ગયો। દાડમ વાવેતરો કરનારના ખેડૂતોનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ધોરાજી ખાતે એમને પૂરી મહેનતથી દાડમનો બાગ તૈયાર કરેલ, પરંતુ હાલ લોકડાઉન સમય ચાલી રહ્યો હોવાથી વેપારીઓ ખરીદી કરવા આવી શકતા નથી। પરિણામે નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ કોરોના મહામારી અને એટલું ઓછું તો માવઠું પડ્યું, તેમજ પરપ્રાંતીય મજૂરો ન હોવાના લીધે કામ પણ થઈ શકતું નથી। સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાને લીધે જગતનો તાતને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવા દાડમની ખેતી કરીને અંદાજે દાડમની ખેતી 1 વીઘે 25,000 થી 30,000 ખર્ચ થાય અને આમ 10 વીઘે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થશે। પોષણક્ષમ ભાવો પણ નથી મળતા ખેડૂતોને પોતાના ખર્ચે અને મહેનત પ્રમાણે વળતર પણ નહીં મળે તેમ એવી વ્યથા ખેડૂતો ઠાલવી રહ્યા છે। કનભાઈ સુવા, JSTV, ધોરાજી। મારું નામ વિઠ્ઠલ હિરપરા, કેસાન પુત્ર। ધોરાજીની નજીક બાયપાસની બાજુમાં આવેલ જે ડાયલમડીનો બગીચો છે, આ બગીચાની અંદર 3 મહિના પહેલાં જે ફાલ લાગ્યો હતો એ 80% જેવો ખરી ગયો છે। ત્યાર પછી જે ફાલ લાગ્યો છે એમાં પણ 25% જેવો જ રહ્યો છે, બાકીનો ખરી ગયો છે। દવા કે આતે કોઈ વસ્તુ મળતી નથી। મજૂર પણ કોરોનાને હિસાબે ભાગું ભાગું કરીને ભાગી ગયા છે, અહીંયા કણે કોઈ મજૂરી પણ મળતા નથી। ડાયડમનો બગીચો છે, તૈયાર થાય તો કોઈ વેપારી પણ અત્યારે જોવા આવવા તૈયાર નથી। લેવાની વાત તો એક બાજુ રહે, એટલે આવા જેવા ખેડૂતો અત્યારે દુઃખી દુઃખીને ડારિયા થઈ ગયા છે। તો ખેડૂતો એને વહારે અત્યારે સરકારે આવવું જોઈએ। માત્ર કોરોનાનું જે કરે છે એ તો એ બરાબર છે, પણ અત્યારે ખેડૂતોની દશા પણ શું છે એ જોવી જોઈએ, અને તાત્કાલિક ખેડૂતોમાંથી ઉગરે અને કેશડોલ ખેડૂતોને પૈસા ચૂકવે એવું ખેડૂતોની માગણી છે। મારું નામ નટુભાઈ ખોડાભાઈ રામાણી, ગામ ધોરાજી, જિલ્લો રાજકોટ। મારો બગીચો, મેં દાડમનો બગીચો કરેલો છે ધોરાજીથી ઉપલેટા બાયપાસ રોડ ઉપર 10 વીઘાનો। તો આ વખતે તો એવી કુદરતની કેર વર્તાણી કે દિવાળી પછી ફાલ લીધેલો તો વરસાદનું માવઠું થયું તો 50-60% માલ ખરી ગયો। બીજો ફાલ બીજા મહિનામાં લીધો તો ત્યારે પાછો વરસાદ થયો અને કોરોના વાયરસનું સંક્રમણ આવ્યું તો લોકડાઉન થયું। લોકડાઉનના હિસાબે અત્યારે છે ને બહુ મુશ્કેલી, એક તો ચૈત્ર મહિનો વયો ગયો, હિન્દુનો તહેવાર વયો ગયા, બીજા વૈશાખ મહિનાનો લગ્નગાળો વયો ગયો, થોડો ઘણો માલ ઉતરે એમ છે। તો હવે અત્યારે લોકડાઉનના હિસાબે રમજાન મહિનો પણ ચાલ્યો જ હશે તો કોઈ બહારના વેપારી દાડમ ખરીદવા માટે આવતા નથી, તો હવે અમારે બહુ મોટી મુશ્કેલી છે। એક બીજા નંબરમાં શું છે કે દવા મળતી નથી, ખાતર મળતું નથી, મજૂરો મળતા નથી, મજૂરો બધા પરપ્રાંતિઓ હોવાથી બધા ભાગવાનું કરે છે, તો અમારે હવે બગીચામાં બહુ તકલીફ થઈ ગઈ છે ને કોઈ બહારના વેપારી તો લેવા દાડમ આવતા નથી, કોઈ ભાવ પૂછવા આવતો નથી, એમનો ખરવા મહિના છે બગડીને કેટલાને નુકસાની ગઈ છે।